हाँ तो विद्यार्थियों आपणे द्विगु समास आव्या हता, एटलू याद राखो एमां पूर्वपद संख्या दर्शावतो होय तेने द्विगु समास कहेवाय। चलो हवे जोईए एना उदाहरण। एक कावली, एक एटले एक हार, दुपट्टो, दु एटले बे पट्टो, बराबर। पछी दोदश एटले दो, दश दिशाओनो समूह। त्रिकाळ, त्रिकाळ त्रण काळनो समूह। पछी त्रिभुवन तो त्रण भुवनનો समूह। ચોમાસું તો ચાર ઋતુનો સમૂહ। ચતુર્વેદી તો ચાર વેદોનો સમૂહ, બરાબર। પછી પંચવટી પાંચ વટો વડોનો સમૂહ। પંચાંગ પાંચ પંચાંગનો સમૂહ। પંચશેરી પાંચ શેરીનો સમૂહ, બરાબર। આ રીતે ઉદાહરણ વધારે આપી શકાય, જેમ કે નવરાત્રી નવરાત્રિનો સમૂહ। ત્રિકોણ ત્રણ ખૂણાઓનો સમૂહ। ચોઘડિયું ચાર ઘડીનો સમૂહ, બરાબર। આ રીતે તમે દ્વિગુ સમાસ લખી શકો, ઉદાહરણ વ્યાખ્યા સાથે લખી શકો। તો દ્વંદ સમાસ જોયું, તત્પુરુષ સમાસ જોયું, મધ્યમ પદરૂપી સમાસ જોયું, ઉપપદ સમાસ જોયું, કર્મધારય સમાસ જોયું અને આગળના દ્વિગુ સમાસ। હવે આપણે જોઈએ બહુવ્રીહી સમાસ। બહુવ્રીહી સમાસમાં કર્મધારય સમાસની જેમ પદોની વચ્ચે વિશેષણ વિશેષ્ય કે ઉપમાન અને ઉપમેય સંબંધ હોય છે। બહુવ્રીહી સમાસમાં શું હોય છે એ વિશે આગળ જોઈએ આપણે। બહુવ્રીહી સમાસમાં સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય છે। આ શું છે? સમસ્ત પદ, આખું પદ તમારા મારા માટે નહીં, પણ આ સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય છે। અને કર્મધારય અને તત્પુરુષ સમાસ બંને સમાસ એક પદ પ્રધાન હોય છે, જ્યારે બહુવ્રીહી અન્ય પદ પ્રધાન સમાસ છે। બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતી વખતે જે, તે, જો, તો, જેવું, જેમનામાં, તેમને, જેને, જેના, જેમના, જેમાં, તેમને, તેમના, તેવું, તેવા, તેવા સર્વનામ મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓ। એનો વિગ્રહ આ રીતે થાય, તો ફરી બોલું છું એની મારી રીતે વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો। બહુવ્રીહી સમાસ જે બે પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્ય સંબંધ, ઉપમાન અને ઉપમેય સંબંધ, આપણે અલંકાર શીખે ત્યારે ઉપમેયને ઉપમાન શીખી ગયા છે, અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને એથી બનેલા સામાસિક પદનો પ્રયોગ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે થાય ત્યારે તે સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય। અને વિદ્યાર્થીઓ આ સમાસ અન્ય પદ પ્રધાન છે, તો આ સમાસમાં જેનો, જેની, જેનું, જેના, જેમાં, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, એવા, જે સર્વનામના કોઈ એક રૂપનો પ્રયોગ કરવામાં આવે છે। હવે સમજણ પડી, બરાબર। આમાંથી જેનો, જેની, જેનું, જેના, જેમાં, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, આમાંથી વિગ્રહ કરીએ ત્યારે કોઈ એક એનો ઉપયોગ કરવામાં આવે। દાખલા તરીકે આપણે જોઈએ વિગ્રહ, ચાલો। ચક્ર પાણી, તો જેના પાણી હાથમાં ચક્ર છે તેવું, જેના આવ્યું વિદ્યાર્થીઓ। સુખાંત, જેને અંતે સુખ છે તે, અથવા હિરણાક્ષી, હરણ જેવી જેની આંખ છે તે। પાણીપંથો, પાણી જેમ જે પંથ કાપે છે તેવો। માટીપગો, માટી જેવા જેના પગ છે તે। કાળમુખું, કાળ જેવું જેનું મુખ છે તે। મહાબાહુ, જેના બાહુ મોટા છે તે। આપણે ટૂંકમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ ભણીએ છીએ ને વિદ્યાર્થીઓ, બસ તે જ આ વસ્તુ છે। જેમ કે હું કહું કે દશાનંદ, તો જેનો, જેના, દસ છે આનંદ જેના તે, અથવા દસ જેનું મોઢું છે તે, બરાબર એ રીતે। પછી ઉદ્વ ગ્રીવ, તો ઊંચી છે ગ્રીવા જેની તે। અબડા, તો બળ નથી જેનામાં તે। પછી અગનબુદ્ધિ, જેની બુદ્ધિ અગાઉથી જાણ છે તે। તો આ થયા બહુવ્રીહી સમાસ, બરાબર। આટલા સમાસ આપણે તમારી ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા સાથે બધું લખવાનું છે, બરાબર। હવે આપણે હજુ એક સમાસ છે, એ બહુ ઓછો પૂછાય છે પરીક્ષામાં, પણ આપણે ભણવું જરૂરી છે। અવ્યય ભાવ સમાસ, વિભક્તિ અને વચનમાં એક જ રૂપે રહેનારું। અવ્યય ભાવ સમાસમાં પૂર્વપદ અવ્યય પ્રતિ યથા હોય અને ઉત્તરપદ નામ હોય, એટલું યાદ રાખો। અવ્યય સમાસમાં બીજું પદ નામ હોય,
અવ્યય સમાસનું સમસ્ત પદ ક્રિયા વિશેષણ તરીકે વપરાતું હોય તો તે અવ્યય સમાસ કહેવાય, બરાબર? એ એની વ્યાખ્યા છે. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. યથાશક્તિ, જો બીજું પદ નામ હોય, શક્તિ પ્રમાણે પ્રતિદિન, તો પ્રતિ એક દિન, આ જન્મ, જન્મથી માંડીને આજીવન, જીવન સુધી. ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ? આપણે સમાસના પ્રકાર વિસ્તૃત શીખ્યા. પહેલાં સમાસ એટલે શું તે શીખ્યા, એના કેટલા પ્રકાર, ત્રણ સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન, એ બધું શીખ્યા. અને પછી વિસ્તૃત સમાસના પ્રકાર શીખ્યા. દ્વંદ સમાસ, જેમાં અને અને કેથી ઉદા વિગ્રહ કરાય. પછી તત્પુરુષ સમાસ, એમાં વિભક્તિના પ્રત્યયોથી કરાય, નોની નું નામાથી. મધ્યમ પદલોપી સમાસમાં વચ્ચે શું કહેવાય, સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ પદો લોપ થયેલો હોય, અને આ સમાસ એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. પછી દ્વિગુ સમાસ, જેમાં પૂર્વપદ સંખ્યા દર્શાવતું હોય, જેમ કે નવરાત્રિ જેવું, બરાબર? પછી જોયું ઉપપદ સમાસ, એમાં બીજું પદ ક્રિયા ધાતુ હોય, ક્રિયા કરનારું હોય, જેમ કે પદ્મિની, તો પદ્મમાં જન્મનારી, કમળમાં જન્મનારી. પછી કર્મધારય સમાસમાં, જે સમાસમાં પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, અને આ પદ એક પદ પ્રધાન છે, એને કર્મધારણ સમાસ કહેવાય. અને એનો વિગ્રહ જેવો, જેવી, જેવું રૂપીથી થાય છે, ખાસ કરીને એવો, એવો અને એવી અને રૂપીથી વધારે થાય છે. જેમ કે કાજળ કાળી, તો કાજળ જેવી કાળી. પછી વાક માણ, તો વાંક રૂપી માણ, બરાબર? એ રીતે મહાદેવ, તો મહાન એવા દેવ, એ રીતે કર્મધારયનો વિગ્રહ થાય. પછી જોયું આપણે બહુવ્રીહી સમાસ, બરાબર? બહુવ્રીહી સમાસ એ અન્ય પદ પ્રધાન છે, અને આ સમાસમાં સમસ્ત પદ બીજા કોઈના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, અન્ય પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય. અને આ સમાસમાં જેનો, જેની, જેનું, જેના, જેમાં, જેને, જેનાથી, જેના વડે, જેના માટે વગેરે શું કરવામાં આવે, થી વિગ્રહ કરવામાં આવે, તેને શું કહેવાય, બહુવ્રીહી સમાસ કહેવાય, બરાબર? આટલા પદો આપણે આપણા આટલા સમાસ શીખ્યા વિદ્યાર્થી. તો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે સમાસ એટલે શું, બરાબર? અને એની વિસ્તૃત સમજૂતી મેં આપી. તો હવે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થીઓ તમને સમાસ એટલે શું. ચાલો તો હવે આટલું લખીને તૈયાર રાખજો.